बा मैं અને અશોકે નિર્ણય લઈ લીધો છે, હવે અમારે બંને આખરમાં નથી રહેવું, કારણ કે ખબર નહીં હજી મારી કેટલી વસ્તુ અહીંથી જતી રહેશે। માંડ એક વસ્તુ મારી થઈ હતી ઈ જતી રહી, અને મને ખબર જ છે ઈ કોણે લીધી છે, બધી ખબર છે। બસ કર સ્વીટી, મારે સામે જોવાની જરૂર નથી। મારે શું કરવું છે ને મંગળસૂત્રને આદી તો હું લઈશ, કેટલી વખત ના પાડું। હા અરે તમે આમ ઘરમાં ને ઘરમાં કોઈના પર આરોપ ના નાખી શકો, જુઓ તમારાથી કઈ ભૂલ થતી હશે મંગળસૂત્ર ઘરમાં જ હશે। ચાવી ખાલી અમને બેને જ ખબર છે ક્યાં રાખીએ છીએ, બા તો લેવાના નથી અને તમે બે શું કામ લેશો, તો વધ્યું કોણ। બસ સ્વીટી બસ, હવે બહુ થયું। ઘણી વખત તો આંખે જોયેલું અને કાને સાંભળેલું ખોટું હોય, તો જ્યારે તે મીરાને જોઈએ જ નથી કે એણે મંગળસૂત્ર લીધું છે અથવા તો ચાવી લઈને કબાટ ખોલ્યો છે, તો તું એની પર આક્ષેપ કેવી રીતે મૂકી શકે। અને હવે તો કહેતી જ નહીં કે હું એની સાઈડ લઉં, હું સત્યની જ સાઈડ લઈશ। હા જુઓ તમે પહેલા ગુસ્સો શાંત કરી દો અને તમે જે કંઈ પણ નિર્ણય લીધો હોય ને એ ભૂલી જાઓ, હું તમને બીજું મંગળસૂત્ર લઈ આવી આપીશ। શું કામ, તમે શું કામ લાવી આપશો, જ્યારે અશોકભાઈ લાવ્યા હતા ત્યારે એક જ આવ્યું હતું ને, એ ખોવાઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ। તમે કોઈ મંગળસૂત્ર લઈને નહીં આવો, અને તમે આ લઈને આવશો ને તો સાબિત થઈ જશે કે ચોરી મેં જ કરી છે। હા એટલે તો લઈને આવે છે, કારણ કે નંદન ને અંદર ખબર જ છે કે ચોરી તમે જ કરેલી છે, અને મારે છે ને કોઈ ઉપકાર નથી જોતો, મારો નિર્ણય ફાઇનલ છે અને તમારે શું કરવાનું છે તમે કહી દો, બરાબર છે। ઈ શું બોલશે, એને તો બોલવા જેવું કઈ રહ્યું જ નથી, વાત કરે છે। લ્યો તમે શું કહેશો, જાણે એને કમાઈ નહીં તો આમ કેવો ઊંચો આવી ગયો ને એવી રીતે તું એને પૂછે। સાચું કહું ને તો મને તારા પપ્પા પર જ શોખ છે, આ બે દિવસ અને ચાર દિવસે આવતા હતા ને હાથ મારી લીધો હશે। જોયું જોયું બા, હજી આ છે ને મારા પપ્પા ઉપર જાય છે, હવે તમે એમને કહી દેજો, બરાબર। બર હવે સાંભળ, તે એના ઉપર આટલો મોટો આક્ષેપ મૂક્યો તો એને સાંભળી લીધું, જેવી તારા પપ્પાની વાત આવી તો કેવો તારો બાટલો ફાટ્યો। બસ બધાને પોતાનું સમાન વાલું હોય, એમ કોઈના ઉપર આપણે આક્ષેપ ન મુકાય। સોનું હતું ને, અરે બીજું આવી જશે, હું લઈ આપીશ, પણ એના માટે નોખા ન થવાય, આ માળો ન વિખાય। આદી હવે એ નોખા ન થાય ને તો મારે નોખું થવું છે, આજે મંગળસૂત્રનો આરોપ નાખ્યો છે, કાલે બીજો કંઈક આરોપ નાખશે, મારે ચોર બનવાની કોઈ જરૂર નથી। બરાબર છે, નોખા થઈ જ જવું જોઈએ, ચલો પહેલી વાર કંઈક સમજદારી વાળી વાત કરી તમે। અરે શાંતિ રાખો તમે લોકો, સમજતા કેમ નથી, અને તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે અમારો રૂમ મેં આખો ચેક કર્યો છે, અમારા રૂમમાં મંગળસૂત્ર નથી। તો ગયું ક્યાં, મારું મંગળસૂત્ર ગયું ક્યાં, ઈ જ નથી ખબર પડતી। મને ખબર પડી ગઈ, એને પગ આવ્યા, એ ગયું સોની ને ત્યાં। બા આ છે ને પગ આવ્યા, બધી છે ને વાતો જાવા દો, મને એને બધી ખબર પડે જ છે, ઘરમાં તો ક્યાંથી હોય અને પગ આઈ ક્યાંથી આવ્યા હોય। આ મેડમ એ મંગળસૂત્ર લઈને એના પિયર મોકલાઈ દીધું હશે, ત્યાં ઘરે રાખી દીધું હશે, એટલે ત્યાં તો કામ આવે કોક ને। હા બરાબર છે બરાબર છે, એકદમ સાચી વાત કરી, કારણ કે એના પિયર થી તો રોજ અહીંયા કોઈ ને કોઈ આવે છે, એટલે મોકલી દીધું હોય, કુરિયર માં તો મોકલાય નહીં, પોસ્ટ માં મોકલાય નહીં, એટલે એના સગાવાલા અહીંયા જેટલા આવ્યા ને આટલા દિવસમાં તે જોયા હતા ને એની સાથે એને મોકલી દીધું। બે શરમ જરા બોલતા પહેલા વિચાર કર કે તું શું બોલે છે, અને રહી તારી વસ્તુની વાત, હું છે ને થૂકું એ નહીં, લેવાની વાત તો બહુ દૂરની છે। એ બસ હવે તમે વાતને વધારો નહીં, મેં તમને કહ્યું ને કે મંગળસૂત્ર હું તમને લઈ આવી આપીશ, તો પછી વાતને ત્યાંથી પૂરી કરો ને। પણ આદિ તું પણ કોની સાથે વાત કરે છે, કોની સાથે તું દલીલ કરે છે, જેનામાં અક્કલનો છાંટો નથી એની સામે તું વાત કરે છે, નહીં પણ એટલી નરમાઈથી એને જે આરોપ મૂકવો એ મૂકે, હું બેઠી છું અહીંયા। બસ મંગળસૂત્ર નથી ભાભીએ સોર્યું કે નથી બાએ સોર્યું કે નથી આદિભાઈએ સોર્યું, મંગળસૂત્ર મેં સોર્યું છે। હે અશોક શું આ તમે શું બોલો છો, તમે હાથે કરીને ભાભીને બચાવવા માંગો છો? નહીં અશોક, જે હોય તે સાચું કે, આ અત્યારે જે પણ કંઈ ચર્ચા ચાલી રહી છે એટલે એને શાંત કરવા માટે તું તારા પર આ આરોપ લઈ લે છે। નહીં મંગળસૂત્ર મેં સોર્યું તું। હા પણ શું કામ, આના કારણે? મારા કારણે કેમ, એણે શું કર્યું? હા આના કારણે, 6 મહિના પહેલા મને કીધું તું કે જો 8 મહિના આપું છું, જો મંગળસૂત્ર મારી પાસે સોનાનું ન આવ્યું ને તો હું આ ઘર છોડીને જતી રહીશ, પછી મેં 10% ના પૈસા લીધા અને મંગળસૂત્ર લાવ્યો,
પણ લેણા વાળા સને મારો પીસો જ નહોતા છોડતા એટલે ન છૂટકે મારે મંગળસૂત્ર સોરવું પડ્યું. જો જો આને જો તું અને આવી આવી જીત કરાય અને સાચું કહું ભલે આની જીભ કડવી રહી પણ તારા કરતાં એ લાખ દરજે સારી છે. એનું શરીર આખું અડવું છે ને, કાંઈ નથી ને, છતાં એણે આદિને ક્યારેય નથી કીધું કે મને લઈ આપો. અને તું નાલાયક, આ 2% બૈરીએ તારી પાસે મંગળસૂત્ર માંગ્યું અને તું 10% વ્યાજે લઈ આવ્યો અને એને તે લઈ આપ્યું. બા, મારે બીજું શું કરવું? મારે હાથે કરીને મારું ઘર ભાંગવું? હું મરી ગઈ મને કહેવાય? ઘરમાં વાત કરવી જોઈએ ને. અને તમે મને વારા ઘડીએ કહેતા હતા કે કંઈક કામ કર કામ કર, પણ હું જ્યાં કામ કરવા જાઉં ને ત્યાં સભી આવી જતી હતી આની. અશોકભાઈ, તું જે કંઈ પણ વિચારતો હતો ને જે કંઈ પણ કરતો હતો એ બધું ખોટું હતું. તારે જરાક વિચાર કરવો જોઈતો હતો. અને તે દિવસે તું પૈસા માગતો હતો એ આ પૈસા ભરવા માટે જ માગતો હતો ને? હા. તો તને એટલી પણ બુદ્ધિ ન ચાલી કે હું તને પૂછી પૂછીને થાકી ગયો કે પૈસા શેના માટે જોવે છે? તો હું તારો ભાઈ છું, એકવાર તો મને કેવું જોઈએ ને. ભાઈ, મારે કેમ કેવું? મારી જીભ જ નહોતી ઉપડતી. અશોકભાઈ, માણસને બધી તકલીફો હોય, ક્યારેક સમય સારો હોય તો ક્યારેક નબળો પણ હોય. તમારે ઘરમાં વાત કરવી જરૂરી હતી. અને તું આ જે રોપ બતાવે છે ને એ સાવ જૂઠો છે. તારો રોપ પોતાના પતિને દેણામાં નાખી અને કઈ સ્ત્રી મંગળસૂત્ર પહેરે? કોણ રોપ જમાવે? અને બીજી વાત કે તારે જો હવેથી આ ઘરમાં રહેવું હોય તોય ભલે અને નો રહેવું હોય તોય ભલે, તારી એક પણ માંગ છે ને હું પૂરી નહીં કરું. અને મારે છે ને બસ હવે મોટા ભાઈ સાથે ધંધો જ કરવો છે. અશોક, અશોક, મારી વાત સાંભળો. મને મને સાચે નથી ખબર કે તમને મારી વાત આટલી બધી લાગી જશે કે તમે આ 10% પૈસા લઈને મારી માટે મંગળસૂત્ર કરાવશો. અને ભાભી, તમારી બધી વાત સાચી છે. ન બોલવાનું મેં તમને કહી દીધું. મેં બાની પણ એકય વાત ન માની. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર અશોક તમારી આ પરિસ્થિતિ છે. બાકી હું કોઈ દિવસ તમને ના કે. અરે રામ જેવા ભાઈને મેં કેવા કેવા શબ્દ કીધા. અશોકભાઈ, મારી માં, મારી ભાભી. છોડો હવે, જે થઈ ગયું એ થઈ ગયું. તમારા પૈસા ભરાઈ ગયા છે ને સ્વીટી, હવે બીજી વખત ક્યારે આવી જીદ ના કરતી. નહીં ભાભી, થઈ ગઈ ભૂલ, પણ હું હાથ જોડીને તમારા બધા પાસે માફી માંગું છું અને ખાસ કરીને અશોક તમારી પાસે. તારે માફી માંગવી હોય ને તો આની માગ, આની માગ, આની માગ, મારી ના માગ. કારણ કે સાથે સાથે છે ને હું એક પાપી છું, સમજે? બસ અશોક, બસ. અને સ્વીટી, સ્ત્રીનું સાચું ઘરેણું, સાચું મંગળસૂત્ર તો એનો પતિ હોય. આ સોનાના મંગળસૂત્ર લટકાવીને ફરો એ જ કંઈ પ્રેમ નથી. અને અશોક બેટા, એ ભૂલ તો ભગવાન પણ માફ કરે, તો આપણે તો માનવ છીએ. બસ આ તારો ભાઈ છે ને તારી સાથે, એ તને ક્યારે નહીં તૂટવા દે બેટા, ક્યારે નહીં તૂટવા દે તને. અશોક, આ શું કરે છે તું? અરે હું છું ને તારી સાથે, તારે કંઈ પણ જરૂર હોય બધું તારું જ છે. હા, મૂંઝાતો નહીં તું. બસ મારે હવે એક જ જરૂર છે કે બસ હવે તમે મને કામ આપો અને હું કામ કરું. બસ મારો દીકરો.